હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ચોમાસામાં લગભગ બધાના જ ફેવરિટ એવા મેથીના ગોટા કે ભજીયા જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાથે સાથે ફરસાણવાળાની દુકાને મળે તેવી જ કઢીની ચટણી બનાવીશું જેના સાથે ભજીયા ખાવાની એકદમ મજા આવે છે તો સૌપ્રથમ આપણે ભજીયા બનાવવા માટે ચણાનો લોટ લઈ લઈશું તેને આ રીતના ચાળી લેવાનો છે લોટને ચાળી લેવાથી તેમાં કોઈપણ પ્રકારના ગાંઠા નહીં રહે અને ભજીયાનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે તો મેં અહીંયા લોટને ચાળી લીધો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલા અજમાને આ રીતના હાથમાં લઈને તેને ક્રશ કરીને ઉમેરીશું ત્યારબાદ તેમાં એક ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા ધાણાને ખાંડણીમાં કચરા ક્રશ કરી લીધા છે તે ઉમેરી દઈશું હવે બધી જ વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે તેનું બેટર બનાવી લેવાનું છે બધું જ પાણી એક સાથે ઉમેરી દેવાનું નથી જરૂર પડે તેમ થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે તેનું થોડું ઘટ બેટર બનાવી લઈશું કારણ કે પાછાથી આપણે તેમાં મેથી પણ ઉમેરીશું તો મેં અહીંયા તમે જોઈ શકો છો તે રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે હવે તેમાં કટ કરેલા લીલા મરચાં અને લીલા ધાણા ઉમેરીશું લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે કટ કરેલી લીલી મેથી ઉમેરી દઈશું અને તેને વિસ્કરની મદદથી આ રીતના બેટરમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે મેં અહીંયા મેથીને પહેલેથી જ ધોઈને સૂકવી લીધી છે પરંતુ જો તમે મેથીને ધોઈને તરત ઉમેરવાના હોય તો પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવું તો મને અહીંયા મિક્સર થોડું ઘટ લાગે છે તેથી બે ત્રણ ચમચી જેટલું પાણી ફરીથી ઉમેરીશું અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણું ભજીયાનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો મેં અહીંયા ભજીયાને તળવા માટે પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું તેમાંથી બે ચમચી જેટલું ગરમ તેલ આપણે બેટરમાં ઉમેરીશું જેનાથી ભજીયાને તળતી વખતે તેમાં વધારે પડતું તેલ નહીં રહે હવે ભજીયા એકદમ સરસ ફૂલેલા બને તેના માટે મેં અહીંયા એક ચપટી જેટલો સોડા લીધો છે તેને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે ભજીયાનું મિક્સર તૈયાર કરતી વખતે ખાંડનો ઉપયોગ કર્યો છે તેથી અહીંયા લીંબુનો ઉપયોગ કરવાથી ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે તો તમે જોઈ શકો છો ભજીયાનું બેટર આ રીતના હાથમાંથી પાડતા તે સારી રીતે પડે તે રીતનું રાખવાનું છે હવે ભજીયા તળવા માટે અહીંયા તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતના મીડિયમ સાઇઝના ભજીયા આપણે તેમાં મૂકી દેવાના છે મેં અહીંયા કઢાઈમાં સમાય તેટલા ભજીયા મૂકી દીધા છે આપણે ભજીયાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાના છે તો લગભગ ચારથી પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો ભજીયાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે અને સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે તેને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું અને આ રીતના તેનું થોડું તેલ નીતારી લઈશું તો સેમ એ જ પ્રોસેસથી મેં બીજા બાકી રહેલા ભજીયા પણ તળાવવા માટે મૂકી દીધા છે તો આપણે તેને પણ તળી લઈશું તો આપણી સેકન્ડ બેચ ઓફ ભજીયા પણ સારી રીતે તળાઈ ગયા છે તેને કાઢી લઈશું હવે ભજીયા સાથે ખાવાની ચટણી તૈયાર કરી લઈએ તો મેં અહીંયા એક ચમચી જેટલા ચણાના લોટમાં એક વાટકી જેટલી છાશ ઉમેરી દીધી છે તેમાં બે વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચપટી જેટલી હળદર ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને બધી જ વસ્તુને છાશ સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે તેનો વઘાર કરવા માટે મેં અહીંયા નાની તપેલીમાં એક ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ ઉમેરીશું ત્યારબાદ તેમાં એક ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને કટ કરેલું લીલું મરચું ઉમેરીશું હવે તેમાં તૈયાર કરેલું છાશનું મિશ્રણ ઉમેરી દઈશું અને તેને ચમચી વડે હલાવીને એક વખત સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે ચટણીને લગભગ બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે ઉકાળી લેવાની છે બેથી ત્રણ મિનિટ બાદ ચટણી સારી રીતે ઉકળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઉપરથી કટ કરેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો હવે મેં અહીંયા ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તેને આપણે તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરીશું મેં અહીંયા સાથે સાથે ડુંગળીનું સલાડ પણ સર્વ કર્યું છે તો આપણા એકદમ સરસ પોચા અને જાળીદાર એવા મેથીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અંદર પણ એકદમ સરસ જાળીદાર બન્યા છે તો આ વરસાદની સિઝનમાં એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ કૂકિંગને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ